નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9ની પ્રથમ પરીક્ષા છે એમાં ગણિત વિષય છે એનું આપણે સંપૂર્ણ પેપર છે, મોસ્ટ ટાઈમ પેપર છે જોવાના છે. બરાબર, પેપર છે એમાં તમારે ઉપયોગી થઈ શકે એ માટે ખાસ મોસ્ટ ટાઈમ પેપર છે આપણી ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા છે. તો ખાસ એ બધા પેપર્સ છે કરી લેજો જેથી કરીને એક્ઝામમાં તમારે ઘણો બધો ફાયદો થાય. બરાબર, ધોરણ 9 ધોરણ 10ના મોસ્ટ જે તમારા અઘરા વિષય છે કે જેમાં તમને થોડું ગભરું લાગે છે એ બધા વિષયના મોસ્ટ ટાઈમ પેપર છે આપણે આપેલા જ છે, ચેનલમાં ઓલરેડી અપલોડ જ છે. તો ખાસ તમે પણ જોઈ લેજો જેથી કરીને એક્ઝામમાં તમારે ઘણો બધો ફાયદો રહે. બરાબર, વિષય ગણિત છે અને 50 મિનિટનું પેપર છે, 2 કલાકનો સમય છે, પ્રથમ પરીક્ષા તમારી હમણાં જ ટૂંક જ સમયમાં છે. બરાબર, ખાસ એના માટે આપણે એમબી પેપર જોઈએ. વિભાગ એ છે તમારે 10 માર્કનો હશે, 1-1 ગુણના પ્રશ્ન હશે, ખરા ખોટા હશે એમાં પહેલા 2 છે ખરા ખોટા છે, પછી એમસીક્યુઝ હશે, ખાલી જગ્યા હશે. બરાબર, પાયથાગોરસ કોના શિષ્ય હતા, સાવ ઇઝી ક્વેશ્ચન, સિમ્પલ અને સુપર, અને તમારે એક્ઝામમાં મોસ્ટ એમપી છે આ પેપર. બરાબર, પછી પી ઓફ એક્સ ટેન એક્સ માઇનસ બે બહુપદીનું શૂન્ય ખાલી જગ્યા છે, આપણે ખ્યાલ છે કે શૂન્ય શું થાય તો કે 2ના છેદમાં 3 થાય. બરાબર, આવા પ્રશ્નો છે એ મૂકવાના છે. બરાબર, એટલે મીન્સ કે પાકા આપણે કરવાના છે. પછી અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય તો ખ્યાલ છે, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય તો કે 0 જોઈએ આપણે ખ્યાલ છે. આવી રીતના તમારે 1-1 માર્કના ક્વેશ્ચન છે વિભાગ એની અંદર હશે. ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની, તો વિભાગ બી છે તમારો 2 માર્કનો હશે, એટલે મીન્સ કે 2 માર્કના પ્રશ્નમાં પૂછાશે અને એમાં ટોટલ 16 માર્ક એટલે કે 8 ક્વેશ્ચન તમારે વિભાગ બીની અંદર હશે. હવે એમાં 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ, પછી સાદુરૂપ આપવાનું છે એવા છે, બહુપદીની ઘાત જણાવો, પછી 12x² - 7x + 1ના અવયવ પાડો, અથવા તો 2x + 1ના ઘણનું વિસ્તરણ કરો, અથવા વાળા પ્રશ્નો છે પૂછાય છે. તો ખાસ આ બધા જ ક્વેશ્ચન છે આઈએમપી છે બધા ક્વેશ્ચન કરી લેવાના, આને રિલેટેડ પણ ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાઈ શકે, આ ક્વેશ્ચન અને આને રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ તમને પૂછાઈ શકે. બરાબર, ખાસ બધા ક્વેશ્ચન છે મિત્રો કરી લેજો. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી, તો વિભાગ સી તમારો છે ટોટલ 12 માર્કનો છે, એટલે 3 ગુણના પ્રશ્નો એમાં પૂછાશે. 4 પ્રશ્ન આપણે લખવાના છે અથવા વાળા પ્રશ્ન પર તમને મળી જશે કે અનુરૂપ 5 અને સંખ્યા રેખા ઉપર દર્શાવો, પછી આકૃતિ આપેલી છે. બરાબર, તો એમાં ખૂણા શોધવાના છે એજીઈ જીઈ એફ અને એફ જીઈ. બરાબર, ત્યારબાદ અભિકોણ સમાન હોય છે એમ સાબિત કરો, અથવા તો આકૃતિ આપેલી છે એમાં બંને છે ઓમાં છેદે છે, તો પીઓ વાય આપેલો છે 90નો, એજેમબી 2:3 છે તો સી શોધવાનો છે ત્યાંથી. બરાબર, ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે, આવી રીતના સંભાવનાના ક્વેશ્ચન મીન્સ કે પરિણામ આપેલા છે તમને, તો આપણે શોધવાનું છે એમાંથી કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તેવી સંભાવના શોધો. બરાબર, સંભાવનાનો ક્વેશ્ચન છે, તો ખાસ આ પણ આપણે કરી લેવાના છે, બધા ક્વેશ્ચન કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છે છોડવાનો થતો નથી. ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ, તો વિભાગ ડી તમારો 12 માર્કનો 4 ગુણના પ્રશ્ન હશે, એમાં 3 ક્વેશ્ચન તમારે લખવાના છે. બરાબર, ધોરણ 9ની 2 વિદ્યાર્થીઓની મોના અને રિંકુએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયા ફાળો આપ્યો છે. તો માહિતીના આધારે દ્વિજલ સુરક્ષા સમીકરણ લખવાના, સમીકરણના આધારે આલેખ દોરો. જો ખાલી દ્વિજલ સુરક્ષા સમીકરણ નથી લખવાનો, આલેખ પણ દોરવાનો છે, એટલે તમારે પોઈન્ટ પણ શોધવા પડે. જો સંયુક્ત રીતે છે એટલે x + y ધારી લઈએ, કેટલા તકે 100 રૂપિયા એ પાસે સમીકરણ બની ગયું. બરાબર, હવે આના આધારે આપણે કહેવાનું છે, આલેખ પણ દોરવાનો છે. બરાબર, 24મો છે કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર રેખા હોય છે એમ સાબિત કરો, અથવા તો એક છેદિકા છે 2 સમાંતર રેખાઓને છેદે તેને અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય તેમ સાબિત કરો. અને છેલ્લો ક્વેશ્ચન છે કે a² + b² + c² - 3ab = 1 / a + b + c (a - b² + c) / c - a²). આ સાબિત કરવાનું છે. બરાબર, તો ખાસ આવા પ્રકારના ક્વેશ્ચન છે તમારે એક્ઝામમાં પૂછાશે. આ બધા ક્વેશ્ચન છે તૈયાર કરી લેજો મિત્રો. હજી પણ તમને કાંઈ ડાઉટ રીજતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, વિડીયો છે ને લાઇક કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ આ પેપર મળી જાય એમપી, અને એ પણ સોલ્યુશન કરી લે અને એને પણ એક્ઝામમાં ઘણો બધો ફાયદો થાય. પેપર ખાસ સોલ્યુશન કરવાનું છે, પેપરની તમારે પીડીએફ જોતી છે તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ પેપર છે મળી જશે. બરાબર, તેથી તમે પેપર છે ડાઉનલોડ કરી શકશો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, આવજો મિત્રો. જય હિંદ, જય ભારત.